ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવાય છે, પરંતુ જો ગણેશને જ વિઘ્ન આવે તો વાત થોડી અસામાન્ય લાગે. આપણે ભગવાન ગણેશની નહીં પરંતુ ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામના ગણેશ બારૈયાની વાત કરી રહ્યા છીએ. જન્મથી જ દિવ્યાંગ, માત્ર 3 ફૂટની હાઈટ અને 14 કિલો વજન, આ વામન ગણેશે એવી સિદ્ધિ મેળવી છે જેને વિરાટ ગણાવી શકાય. બાળપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા રાખનાર ગણેશને ઓછી ઊંચાઈ અને વજનના કારણે એડમિશન ન મળ્યું, પણ વિઘ્નને કારણે હાર માને એ ગણેશ થોડા. મામલો પહોંચ્યો સુપ્રીમ સુધી અને આખરે થઈ ગણેશની જીત. આપને MBBSમાં એડમિશન મળી શકે છે, પરંતુ આવતા વર્ષે મળશે. આ વર્ષે તો બહુ લેટ થઈ ગયું છે અને તમારે આવતા વર્ષે નીટની એક્ઝામ આપવી નહીં પડે અને એમને તમને એડમિશન મળી શકે છે. ખેત મજૂર પરિવારમાં જન્મેલો 6 બહેનોનો એકનો એક ભાઈ ગણેશ અત્યાર સુધી સતત સંઘર્ષ કરી રહ્યો હતો. ગણેશે શારીરિક અને આર્થિક પડકારો સામે લડીને મોટી જીત મેળવી છે. આ બાળકને નીલકંઠ વિદ્યાપીઠ, જે તળાજાની સ્કૂલ છે, એમના દ્વારા ખૂબ ભણાવવા માટે સહકાર મળ્યો અને અમારા જિલ્લાના કેટલાક અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, નાગરિક સંરક્ષણમાં કામ કરતા ભાઈ શ્રી બિપિન તલાટી, અમારા અધિક કલેક્ટર શ્રી વ્યાસ, એમણે આ કેસને વ્યક્તિગત રીતે એમાં રસ લઈ અને કાયદાકીય મદદ અને માર્ગદર્શન આપી. દિવ્યાંગ ગણેશ આગામી વર્ષથી MBBSનો અભ્યાસ શરૂ કરશે. ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરીને ગણેશ આગળ પણ સ્પેશિયાલિસ્ટ તબીબ તરીકે અભ્યાસમાં વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ. અજીત ગઢવી, TV9, ભાવનગર.